નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને મોટી ઉથલપાથલ થઈ રહી છે રાજ્યમાં નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી પર વર્તમાન બધા જ મંત્રીઓને પડતા મુકવામાં આંતરિક વિખવાદ સર્જાયો છે જેના કારણે આજે નવા મંત્રીમંડળનો આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમને પણ મુલતવી કરાયો જી હા દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નેતાઓ નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે હવે ગુજરાતમાં ભાજપની આ બગડેલી બાજીનું સમાધાન કોણ કરશે કોના હાથમાં જવાબદારી ત્યારે એવી વાત વહેતી થઈ છે કે હવે ભાજપના ચાણક્ય એટલે કે અમિત શાહના હાથમાં રહેશે ગુજરાતની બગડેલી બગડે લીબાજી અને વિજય રૂપાણીને ઢાલ બનાવી મોદી અમિત શાહ બનાવશે ગુજરાતમાં સરકાર પરંતુ કેવી રીતે શું રૂપાણીને કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તમને જણાવી દે કે ભાજપના આંતરિક વિખવાદ વચ્ચે ભડકો ન વધે તે માટે મૃદુ સ્વભાવ ધરાવતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જ નારાજ મંત્રીઓને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે તો આપણે ડિટેલમાં વાત કરીશું દર્શક મિત્રો આજે કે કેવી રીતે વિજય રૂપાણીને ઢાલ બનાવી મોદી શાહ ગુજરાતમાં બનાવશે સરકાર દર્શક મિત્રો ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવ અને બી સંતોષને આખા શપથ ગ્રહણની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ આ વખતે ભાજપમાં રોષ એવો ભભૂકી ઉઠ્યો કે ભૂપેન્દ્ર યાદવ પણ ડેમેજ કંટ્રોલ કરી શક્યા નહીં છેવટે હવે સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે ત્યારે હવે ગુજરાતના મંત્રીમંડળને લઈને છેલ્લો નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ કરશે તેવી વાતો સામે આવી રહી છે સાથે સાથે કહેવાય રહ્યું છે કે કેન્દ્રના મોટા નેતા અને મોદી શાહના ખાસ વિશ્વ વાસુ ભૂપેન્દ્ર યાદવ સતત આ મુદ્દા પર હાઈકમાન્ડ ના સંપર્કમાં છે તો દર્શક મિત્રો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાને લઈ આ મંત્રીમંડળમાં એક પણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા અનુસાર કામગીરી ચાલી હતી તે સમયે જે કેટલાક સિનિયર મંત્રીઓ હતા કે જેઓનું અલગ અલગ જ્ઞાતિઓ પર પ્રભુત્વ છે તેવા મંત્રીઓ પોતાની નારાજગી ભાજપના અલગ અલગ નેતાઓ સુધી રજૂઆત કરવા દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ સંજોગોમાં અલગ અલગ નેતાઓના બદલે ભાજપના હાઈકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કામગીરી સોંપી દીધી હોવાનું સામે આવ્યું છે જેથી નારાજ મંત્રીની રજૂઆતનું સરનામું રૂપાણીનું નિવાસસ્થાન રાખવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો આજે દિવસ દરમિયાન નારાજ મંત્રીઓ અલગ અલગ અને પછી એક જૂથમાં રૂપાણીને મળીને રજૂઆત કરવા ગયા હતા તેમ કહેવાય રહ્યું છે જેને રૂપાણીએ આગળ ફોરવર્ડ પણ કરી સાથે સાથે સમજાવવાની કોશિશ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ખાસ કરીને રૂપાણીને હાલ તેમના જ મંત્રીઓને મનાવવાની કામગીરી સોંપવામાં આવી છે ભાજપે પણ એક દાવ ખેલ્યો હોવાનું આને લઈ કહેવાય રહ્યું છે જી હા પરંતુ એક બાજુ જોઈએ તો દર્શક મિત્રો ભાજપ મોવડી મંડળે બહુ સમજી વિચારીને રૂપાણીને

કામ સોંપશે તે જ નિષ્ઠાપૂર્વક કરીશ દર્શક મિત્રો ગઈકાલે મધરાતથી જ મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળો બાદ આજે સવારથી નવા મંત્રીઓની રચના અંગે પ્રમુખ સીઆર પાટીલના બંગલે બેઠકનો દોર શરૂ થઈ ગયો હતો તો બીજી તરફ નારાજ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યો પણ પક્ષના ઉચ્ચ આગેવાનો અને છેક દિલ્હી સુધી રજૂઆતો કરી રહ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પણ સિનિયર મંત્રીઓએ ભેગા થઈને નારાજગીનો સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે ભાજપમાં ફરી એકવાર જૂથવાદની સાથે આંતરિક મતભેદો સપાટી પર આવી જતા મંત્રીઓની શપથ વિધિને મોકૂબ રાખવી પડી હતી ત્યારે આ પરિસ્થિતિને ઠારવા માટે પૂર્વ મુખ્યમંત્રીને જો ડેમેજ કંટ્રોલર બનાવી દીધા હોવાની વિગત સામે આવી રહી છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલાઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તા ની વિઝિટ કરવાનું ભૂલજો નહીં